वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी। श्री हरे कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर छठ्ठु तरंग विष्णु मेथाणमा भगवान श्रीहरि भक्तोना प्रेम थी खूब सुंदर रीते रसोई जम्या ए प्रसंग आ तरंग में श्रवण करीशु। पदाति हरि के संग उपक करत आवाज गगन रहे गर जाई के भुवन रहे सब साज। पदाते हरि के संग हे तूपक करत आवाज। भगवान श्रीहरिनी साथे आवेला पार्षदों बंदूकों नो अवाज करता हता। तेनाथी आखू आकाश गूंजी उठ्यू। अरे गर्जनाथी आखू विश्व भराई गयो। ગઈકાલની કથામાં હરિભક્તોએ આંખ બંધ કરી મહારાજની મેથાણ ગામની એ સવારીનું ધ્યાન કર્યું। કેટલું અદ્ભુત સ્વામીએ વર્ણન કર્યું। બંને બાજુ વૃક્ષ કેળના વગેરે એવા સરસ મજાના શોભતા હતા। ચારે બાજુ પુષ્પો બિછાવી દીધા હતા અને વચ્ચેથી મહારાજ અને સંતો ભક્તો આવી રહ્યા હતા। મહારાજનો અશ્વ કીર્તન ગાનારા એ સંતો ભક્તો અને મહારાજની સલૂણી મૂર્તિ ત્રિલોકીમાં એ શોભાને જોવા માટે દેવતાઓ ગાંધર્વો અપ્સરાઓ બધા ઉમટી પડ્યા। મહારાજ પધારે છે। શબ્દ સુનત શ્રવણ હિ દેવ આયે સબ દોર કેસર ચંદન લિયે પુષ્પ હે વધાવન ધર્મ કિશોર। આ દિવ્ય ગુંજન સાંભળી સ્વર્ગના દેવો પણ મેથાણમાં આવી ગયા। ધર્મકિશોર શ્રીહરિને વધાવવા માટે કેસરયુક્ત ચંદન અને પુષ્પને સાથે લાવ્યા હતા। નિત્ય નિત્ય નવતમ લીલા કરનારા એવા અવિનાશી અને અલક્ષ્ય શ્રીહરિના દર્શન માટે દેવતાઓ વિમાનમાં બેસીને આવ્યા હતા ત્યારે તેમની પત્નીઓ પણ સાથે હતી। આપણા શાસ્ત્રોમાં એક એવું પણ વિધાન છે, તમે કદાચ જૂની પુરાણની વાર્તા સાંભળી હશે કે મંદિરે જાય અને મંદિરનો પ્રસાદ પુરુષ એકલો જમે, પત્નીને ન આપે, તે પ્રસાદ જમવાનું પુણ્ય ન થાય પરંતુ પાપ લાગે। આ પાપ લાગે એવું સાંભળી ઘણા લોકો પ્રશ્ન પૂછે કે સ્વામી પ્રસાદ જમવાથી કોઈ દિવસ પાપ થાય? પ્રસાદ જમવાથી પાપ નથી લાગતું, પણ પુરુષ એકલો કથામાં આવે, પત્નીને કથામાં ન લાવે। પુરુષ એકલો દર્શન કરવા આવે, પત્નીને દર્શન કરવા ન લાવે તો પરિણામ શું થાય? પુરુષમાં સત્સંગ આવે, બહેનોમાં સત્સંગ ન આવે અને અંતેનું ફળ શું મળે? ઘરમાં સંઘર્ષ થાય, આ પાપ લાગ્યું કે નહીં? ઘરમાં ઝઘડો થાય, ઘરમાં ડખો થાય। પુરુષ અને સ્ત્રી લગ્નવિધિના જે મંત્રો છે ને, ધર્મે ચ અર્થે ચ કામે ચ નાતી ચરામી નાતી ચરામી, આ બધા વૈદિક મંત્રો છે સપ્તપદીના। હવે તો ખબર નહીં આવું બોલાતું હોય કે સંભળાતું, મને બહુ ખબર નથી, ભીખુદાદાને ખબર હોય થોડી ઘણી,
રાજુભાઈ હવે કેવું છે બધું? એટલું આવે છે દાદા, સાવધાન આવે જ ખરું? તોય કોઈ સાવધાન થતા નથી હજી. હા, એનો અર્થ છે કે ધર્મ પાળવામાં અમે સાથે રહીએ. અર્થ એટલે પૈસાનું ઉપાર્જન કરવામાં, વાપરવામાં પણ અમે સાથે રહીએ, અને મારી ઈચ્છાઓ એની તૃપ્તિ માટે પણ અમે સાથે રહીએ. દેવતાઓ આવ્યા છે, દેવાંગનાઓ એટલે દેવની પત્નીઓ પણ સાથે છે. ભવ, બ્રહ્માને દેવરાજ, ઇન્દ્ર એ બધા જે ઘોષ કરતા કરતા કેસર, ચંદન અને સુગંધી પુષ્પોની ઝડી વરસાવા લાગ્યા. દેવતાઓએ દુદુંબી વગાડ્યા છે, તેનો શબ્દ આકાશમાં ગાજી રહ્યો. ગાંધર્વ નામનો દેવોનો બધો સમાજ એકત્ર થઈને વાજા વગાડીને મધુર ગાન કરવા લાગ્યો. તે વખતે બધી અપ્સરાઓ આવીને નાચવા લાગી, નૃત્યના અનેક નાના મોટા ભેદોને બતાવીને તેમજ અનેક પ્રકારના રાગ રંગ કરતી રહીને તા થઈ થાક થૈયા જેવા શબ્દોને ઉચ્ચારતી હતી. દેવતાઓનું આવવું અને તેમના નાચગાન અને વધામણી એ બધું દેખીને ગામના અન્ય લોકોને ઘણું આશ્ચર્ય થયું. સહુ પરસ્પર કહેવા લાગ્યા, આ સ્વામિનારાયણ ચોક્કસ પરમેશ્વર છે, એવું એકાબીજાને કહેવા લાગ્યા. ગામના ઘણા લોકોએ પ્રથમવાર ભગવાન સ્વામિનારાયણના દર્શન કરેલા, છતાં એના હૃદયમાંથી નાદ ઉઠ્યો, નક્કી આ ભગવાન છે. કોઈએ બહુ સરસ વાત લખી છે, માણસના હૃદયમાં ત્રણ અવાજ ચાલે છે એક સાથે, ત્રણ વોઇસ. આ કોઈ આધુનિક માણસનું ચિંતન છે. અમેરિકાના બહુ પ્રસિદ્ધ ખ્રિસ્તી જોલ ઓસ્ટિન, એણે તો એના ઉપર બહુ મોટું પ્રવચન કર્યું છે. એક અવાજ આત્માનો છે, બીજો અવાજ પરમાત્માનો છે, અને ત્રીજો અવાજ મનનો છે. આપણી અંદરથી એક સાથે ત્રણ વોઇસ નીકળે છે, પણ જ્યારે માણસને આ ત્રણ અવાજ જુદા જુદા ઓળખાવા લાગે ત્યારે સમજવું કે હવે માણસને ખબર પડવા મળી છે કે પોતે કોણ છે. જ્ઞાની સિવાય આ ત્રણ અવાજ કોના છે ઓળખી નથી શકતા. વચનામૃતમાં મહારાજે આ જ વાત કરી, પ્રથમનું 70મું. એક બાજુ અવાજ આવે છે વિષય ભોગવવાની હા પાડે છે, અને હૃદયમાંથી પાછો બીજો અવાજ આવે છે વિષય ભોગવવાની ના પાડે છે. એક બાજુ અવાજ ઉઠે છે કે મારે તો મહારાજ રાજી થાય એવું જીવન જીવવું છે, તો બીજી બાજુ અવાજ ઉઠે છે કે હવે કોણે ભગવાન જોયા ને ભગવાનને રાજી કરવાથી શું મળવાનું, એના કરતા ખાવો પીવો ને લેર કરી લો. એક સાથે ત્રણ વોઇસ છે, એમાં પણ આત્માને બધી ખબર છે સાચું શું ખોટું શું. પણ આત્માના અવાજને મને એટલું બધું દાબી દીધું છે, મન મને એટલે મોજ પડે તે, મને ગમે તે, મને સારું લાગે તે. શું એક છોકરો ડ્રગ્સ લઈને ગાડી ચલાવે છે, એને ખબર નથી કે આ ડ્રગ્સ લઈ ગાડી ચલાવવી નુકસાનકારક છે, નથી ખબર? હમણાં અમે દાદા ટેક્સાસમાં હતા, ત્યાંના હરિભક્તોએ વાત કરી એક દુર્ઘટના. આપણું ઇન્ડિયન પરિવારના ત્રણ કે ચાર છોકરાઓ ગાડી લઈને જતા હશે, એક્સિડન્ટ થયું, બધા ખલાસ. બોલો, કેટલી બધી સ્પીડિંગ કરતા હતા. તો સ્પીડ કરનારા માણસને શું ખબર નથી સ્પીડ કરવાથી અકસ્માત થાય, બધા મરી જાય? ખબર છે, પણ એના આત્માને ખબર છે સાચું શું ખોટું શું, આમ કરવાનું પરિણામ શું આવે, આમ કરવાનું પરિણામ શું આવે. આત્માને ખબર છે, પણ આત્માના અવાજને દબાવી કોણે દીધો છે? કોણે દબાવી દીધો છે? મન કે હવે શું કરવાનું આ બધું, જેટલું જીવીએ એટલું લીલા લેર ના કરી લઈએ. અને દુનિયામાં કેટલા લોકો ગાડી સ્પીડિંગ કરે જ છે ને કોણ મરી ગયા, આવું કઈ. આ અંદરથી કોણ બોલે છે? મન બોલે છે. મન દબાવી દે છે, સત્યના અવાજને દબાવી દે છે, આત્માના અવાજને દબાવી દે છે. હવે આત્માનો અવાજ ન ઓળખી શકે, પરમાત્માનો ઓળખી શકે? ગામના માણસોએ પહેલી વાર ભગવાનના દર્શન કર્યા, બધાના હૃદયમાંથી અવાજ ઉઠ્યો. કેવું સરસ સ્વામી વર્ણન કરે, જુઓ. કહેવા લાગ્યા આ ભગવાન સ્વામિયાણ પરસ્પર, કહેવા લાગ્યા સ્વામિયાણ તો ચોક્કસ પરમેશ્વર છે. વળી કહેતા કે અમે જેવા તેમને સાંભળ્યા છે ખરેખર એવા જ દેખાય છે. ગામમાં એના ભક્તો વાતો કરતા, એ ભગવાન છે, અંતર્યામી છે, ચમત્કારી છે, દેવો પણ દર્શન કરવા આવે છે,
જેવું સાંભળ્યું હતું ને એવા જ છે. પૂરજન દેખી કે આશ્ચર્ય પાયે, નિશ્ચય ભગવાન રહાયે. પૂરજન દેખી કે આશ્ચર્ય પાયે, નિશ્ચય ભગવાન રહાયે. હરિજન બિન નર બોલત એસે. કોણ બોલતા હતા? હરિજન બિન નર બોલત એસે, જેસે સુનત દેખાયે તેસે. જે હરિજન નહોતા, જે સત્સંગી નહોતા, એવા લોકો વાત કરતા હતા. નિશ્ચય ભગવાન રહાયે. અદ્ભુત વાતો છે શ્રીજી મહારાજના ભગવાનપણાની વાતો જ્યારે વિચારીએ ને. ઘણી વાર મને કથામાં એક પ્રસંગ લેવાની ઈચ્છા થતી, પણ એવો અવકાશ આપણને મળતો નહોતો. આજે કથાના પ્રસંગને અનુરૂપ આ એક નાની સત્ય ઘટના મારે વાત કરવી છે. સુરતમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની બહુ પ્રસિદ્ધ સંસ્થા છે, અત્યારે પણ છે, ઘણા વર્ષોથી આ બહુ નામાંકિત સંસ્થા છે. સારા બુદ્ધિજીવી, ચિંતકો અને દાર્શનિકો એમાં કામ કરે છે, પોતાને રેશનલ બુદ્ધિજીવી માને છે. આ સંસ્થા દ્વારા ત્રૈમાસિક અર્થાત નામનું મેગેઝિન, જે એક સમયમાં ગુજરાતમાં અતિ પ્રસિદ્ધ બન્યું હતું, એક સમય એટલે હમણાં થોડા વર્ષો પહેલાની જ વાત છે, બહુ ઝાઝી જૂની વાતો નથી. હું જે વાત કરું છું એમાંના ઘણા બધા માણસો અત્યારે હયાત છે. અત્યારે આ સંસ્થામાં પ્રોફેસર મકરંદ મહેતા પણ સારી રીતે જોડાયેલા, પોતે બુદ્ધિજીવી, સારા ચિંતક, સારા કવિ, સારા લેખક, ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પણ હતા. અર્થાત મેગેઝિનમાં એમણે ભગવાન સ્વામિનારાયણ વિશે અતિશય ગંદુ જાહેરમાં છાપેલું, પુષ્કળ લખેલું. આવી રીતે ચડે ચોક ભગવાન વિશે આમ ગંદુ લખાય બોલાય, કોનાથી સહન થાય? અને એ સમયમાં પ્રોફેસર મકરંદભાઈને ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ, એમના દીકરી ડૉક્ટર રશ્મિબેન વ્યાસ, જે અત્યારે હયાત છે, દાદા કદાચ સારી રીતે જાણે, દાદા મળ્યા પણ છે એમને, બહુ સારા એક આદર્શ, ત્રિભુવનભાઈ ને બધા જાણે બરાબર, ત્રિભુવનભાઈ વ્યાસને આખો આખો દેશ જાણે. એ ત્રિભુવનભાઈ વ્યાસના દીકરી રશ્મિબેન વ્યાસ, જે સહજાનંદી સિંહણ જેવું જેમનું જીવન, એમને બળતરા થઈ કે આને કોણ પાછો વાળે, એક લેખક, એક બુદ્ધિશાળી માણસ ભગવાન વિશે આવું લખે. એમની સાથે પર્સનલ મિટિંગ રાજકોટમાં કરી, ઘણું બધું એમને સમજાવ્યા, પણ કોણ કોનું સાંભળે એવું હતું, ઉત્તર અને દક્ષિણને ભેગા કરવા જેવી વાત હતી. છેવટે રશ્મિબેન વ્યાસે એક પ્રસ્તાવ મૂક્યો કે હું તો બહુ નાની વ્યક્તિ છું, તમે તો મારા ગુરુતુલ્ય છો, પિતાતુલ્ય છો, પણ હું મારા તર્ક તમારા જ મેગેઝિનમાં છાપી શકું? મકરંદભાઈ હા છૂટ આપી, વાંધો નહીં, મારા લેખની સામે તમારા જેટલા પ્રશ્નો એમાં જ છાપીશું, હું એમાં જ જવાબ આપીશ. અને એક જ મેગેઝિનમાં ભગવાન સ્વામિનારાયણના સંદર્ભમાં, એટલે એમના પુરાવા તરીકે રશ્મિબેન વ્યાસ લખે, એના વિરોધમાં મકરંદભાઈ દવે લખે. એક યુદ્ધ એટલું મોટું વ્યાપક બનેલું ગુજરાતમાં, ગુજરાતના બુદ્ધિશાળી તમામ સારા લેખકો ચિંતકો આ ઘટનાને જાણે, હમણાં જ બનેલી ઘટના. મકરંદ મહેતાને સમજાવવા બહુ મોટું કામ થઈ પડેલું, સારા સારા સંતોએ પણ ત્યારે ચિંતા કરેલી, અને એમને સમજાવવા માટે ઘણા બધા સંતો હરિભક્તો વચ્ચે પડેલા. પણ એક બુદ્ધિશાળી માણસ, કહેવા તો બુદ્ધિશાળી કહેવાય ને આ તો, પણ જેણે ખાલી મનનો જ અવાજ સાંભળ્યો છે, આત્માના અવાજને હજી ઓળખી નથી શક્યો, પરમાત્માના અવાજને નથી ઓળખી શક્યો, ચોપડા વાંચ્યા છે પણ હૃદયથી કોઈનું ખોપડું વાંચ્યું નથી, કેવી રીતે ભગવાન અંતર્યામી, કેવી રીતે આજે લોકોને લેવા આવે છે, પોતાના દર્શન આપે છે, મને કાલે ભગવાન તેડવા, આ બધી કાલ્પનિક વાતો છે, હવે કેમ સમજાવું? આનું કોઈ વિડીયો રેકોર્ડિંગ થોડું મળે છે? બન્યું છે એવું,
મકરંદ મહેતા અને એની પત્ની સિરીનબેન મહેતા બંને જણા ફરવા ગયા. ફરતા ફરતા ઇટાલી દેશ પહોંચ્યા. ઇટાલીમાં રોમ પહોંચ્યા. રોમમાં હિબેરિયા નામની હોટેલ, આ ફાઇવ સ્ટાર હોટેલમાં એ લોકો ઉતર્યા. દિવસ દરમિયાન એ લોકો શોપિંગ કરવા ગયા છે અને મોલમાં શોપિંગ કરતા કરતા એ લોકો સાંજે પાછા આવે અને ખબર પડે કે એમની હેન્ડબેગ ગાયબ છે, ગમે ત્યાં ભૂલી ગયા. ક્યાં ભૂલી ગયા, કેવી રીતે ભૂલી ગયા, એના કરતાં મોટી ચિંતા પાસપોર્ટ એમાં હતા, પૈસા એમાં હતા. પૈસા જાય એને તો પહોંચી શકે એમ હતું, પણ અંદર શું ગયું, પાસપોર્ટ ગયા. એટલી બધી ચિંતા થઈ, એટલી બધી ચિંતા થઈ. કોઈ પણ કથા સાંભળનારા ભક્તોને પહેલી જાણ કરી દઈએ આપણે કે કોઈ પણ દેશમાં તમે જાઓ, તમારો પાસપોર્ટ લોસ્ટ થાય એટલે સૌથી પહેલાં તે દેશના, તમારે જે દેશના તમે નાગરિક હો એ દેશની એમ્બેસીને જાણ કરી દેવી જોઈએ કાયદા પ્રમાણે. આ એક કાયદો છે, લીગલ કાયદો. ઘણાને ખબર ન હોય, બહુ ટેન્શનમાં આવી જતા હોય. મકરંદ મહેતાએ પણ કાયદા પ્રમાણે સૌથી પહેલાં ઇન્ડિયન એમ્બેસીમાં ફોન કર્યો કે ભાઈ મારો આ રીતે પાસપોર્ટ જતો રહ્યો છે. કયો નક્કર એમાંથી પ્રતિસાદ ન મળ્યો, બહુ મોટી એમની પહોંચ હતી. દિલ્હી ફોન કર્યો, દિલ્હીના પ્રાઇમ મિનિસ્ટર સાથે એમને કોન્ટેક્ટ હતો. એ સમયના પ્રાઇમ મિનિસ્ટર દેવગોડા એ ત્યારે વિદેશની યાત્રાએ ગયા હોવાને કારણે ત્યાં પણ એમની કઈ વાત જલ્દી ઉપજી નહીં, કોઈ રીતે રાત્રે ઊંઘ ન આવે. પતિ પત્ની એટલા બધા મૂંઝાયા છે, શું કરવું. આજે એમ લાગે છે આખી દુનિયા આપણી ખલાસ થઈ ગઈ, આવતીકાલ આપણા માટે શું હશે શું નહીં હોય, એટલી ચિંતામાં મૂંઝવણમાં છે. ત્યારે રાત્રે એમના પત્ની સિરીનબેન મહેતાએ કહ્યું કે નક્કી તમને ભગવાન સ્વામિનારાયણનો ફિટકાર લાગ્યો છે, શું તમારું બગાડ્યું તું, ભગવાન સ્વામિનારાયણે તમારું શું બગાડ્યું, તમે કેવું ગંદુ લખ્યું, કેવું ખરાબ છાપ્યું એના વિશે. અને ખરેખર મકરંદ મહેતાને લાગી આવ્યું કે સાચી વાત છે, ભગવાને મારું શું બગાડ્યું, એના ભક્તોએ મારું શું બગાડ્યું. એક મારી જાતને નામાંકિત બનાવવા માટે, પ્રસિદ્ધિ મેળવવા માટે, હું કઈ બુદ્ધિશાળી છું દેખાડવા માટે મેં ભગવાન સામે આવા પથરાઓ નાખ્યા. પશ્ચાતાપ થયો. પતિને પત્ની રાત્રે મૂંઝવણમાં પડ્યા. જે જે સંતો ભક્તોને મળ્યા હતા, જેનાથી પ્રભાવિત થયા હતા, જેમાંના રશ્મિબેન વ્યાસ ને મળ્યા પણ હતા, ઘણી બધી એની વાતો સાંભળી પણ હતી. એકવાર તમે તપાસો, એકવાર અમારા સત્સંગીને મળો, એકવાર અમારા સંતોને મળો, એકવાર સંતોની સભામાં તમે આવીને જુઓ. આ બધી વાતો યાદ આવવા લાગી, આંખમાંથી આંસુ પડી ગયા, ઊંઘ આવતી નથી, હૃદયથી માફી માગે છે, આર્ત ભાવે ભગવાન સ્વામિનારાયણને પુકારે છે, પ્રભુ અમે તો જીવ છીએ, ગમે ત્યારે ભૂલ કરી બેસીએ, તમે જો સાચા ભગવાન હો, તમે જો ખરેખર ભગવાન હો તો આજે તમારી કસોટી છે, મારી નહીં. શું કહ્યું મકરંદ મહેતાની આ સત્ય ઘટના, મકરંદ મહેતાએ પોતે પરમિશન આપીને છપાવેલી ઘટના, એ તમને કહું છું. તમે જો સાચા ભગવાન હો તો આજે પ્રભુ તમારો પુરાવો મને આપો, આજે મારી પાસે તમારા સિવાય કોઈ આધાર નથી, મારી વાત સમજી શકે કે સાંભળી શકે એવું આ દુનિયામાં હવે બીજું કોઈ તત્વ નથી. દિલ્હી સુધી, પ્રાઇમ મિનિસ્ટર સુધી જેના હાથ પહોંચેલા હતા, એક સમયનો ગુજરાતનો ધુરંધર જે પ્રોફેસર ગણાય, જે જાણતા હોય, જેણે એનું સાહિત્ય વાંચ્યું હોય સાંભળ્યું એને ખબર હશે. મકરંદ મહેતા રડી પડ્યા, પ્રાર્થના કરે છે, હૃદયના ઊંડાણમાંથી નાભીમાંથી નાદ નીકળે છે. આમ કરતા કરતા રાતના 2 વાગ્યા, એના પત્નીને ઊંઘ આવી ગઈ છે. આ પથારીમાં ઊંઘી જ નથી શકતા, એટલા અકળામણ, એટલી બધી અકળામણ અનુભવે છે. રાતના 2 વાગે અચાનક અંધકારની અંદર અંજવાળું દેખાવા લાગ્યું. વિચારમાં પડી ગઈ કે આ શું છે. જાગતા જ હતા, આંખો ખુલ્લી હતી, આ કંઈ સ્વપ્નું નથી, અંજવાળું દેખાયું. અંજવાળામાં એક દિવ્ય સલૂણી મૂર્તિ, એટલી સલૂણી અદ્ભુત મૂર્તિ હતી. એના નેત્ર, નાસિકા, મુખારવિંદ અજોડ હતું, અનુપમ હતું. મકરંદ મહેતાનું વર્ણન છે, આખું જો વાંચવા જે બહુ લાંબુ છે, પણ એવી કોઈક મૂર્તિ હતી કે જે આ દુનિયાના કોઈ મનુષ્યની હોઈ ન શકે. પોતે મૂંઝાઈ ગયા કે આ કોણ હશે. સામેથી પૂછ્યું, તમે શું સ્વામિનારાયણ ભગવાન છો? અને મૂર્તિએ જવાબ આપ્યો, હા અમે સ્વામિનારાયણ છીએ. મહેતા મૂંઝાશો નહીં, કાલ સવારે તમારું કામ થઈ જશે. આટલું કહેતાની સાથે ભગવાન પણ અદ્રશ્ય, પ્રકાશ પણ અદ્રશ્ય, એ ઘટના પણ પૂરી.
મકરંદ મહેતા પોતે લખે છે, પોતે કહે છે કે શું ઘટ્યું એ મારું હૃદય એક જ સ્વીકારી શકે, બીજું કોઈ ન સ્વીકારી શકે એવી આ ઘટના હતી. હું બીજા કોઈને કહેવા જાઉં તો કોઈ સ્વીકારી પણ ન શકે એવી આ ઘટના હતી, પણ મારા હૃદયે અનુભવી લીધું કે કોઈ દિવ્ય ચેતના, કોઈ પરમેશ્વર આવીને મને આશ્વાસન આપી ગયા. હું નિશ્ચિંત બન્યો, મારી ચિંતા માત્ર જતી રહી, મને શાંતિથી ઊંઘાવી ગઈ. નિશ્ચિંત બનીને અમે સૂઈ ગયા. હજી તો અમે સવારે જાગીએ એ પહેલાં હિબેરિયાની હોટેલમાં અમે કહ્યું હતું, હિબેરિયાની હોટેલમાં ઇન્ડિયન એમ્બેસીમાંથી સામેથી ફોન આવી ગયો કે શોપિંગ સેન્ટરમાંથી તમારી બેગ મળી ગઈ છે અને ઇન્ડિયન એમ્બેસીમાં કોઈક માણસ આપી ગયો છે, જે તે વ્યક્તિને ભલામણ કે તમે ઇન્ડિયન એમ્બેસીમાં આવી અને તમારી બેગ લઈ જાઓ. જાગે અને સીધો મેસેજ મળે, પેલું કહેવાય ને, એક તો ગાંઠ મારો ને તેલનું ટીપું મૂકો. સવારે ને પોતે બીજી બધી વાત છોડી અને ધર્મપત્ની શિરીનબેન મહેતાને કહ્યું, તે કહ્યું હતું ને વાત એકદમ સાચી, આ ભગવાન સ્વામિનારાયણનો દ્રોહ મેં કર્યો ને એનું આ ફળ હતું. પણ આપણે રાત્રે પ્રાર્થના કરી, વિનંતી કરી, કરગર્યા અને રાત્રે આવી ઘટના ઘટી, પત્ની પણ રડી પડ્યા. આ લાંબા સંઘર્ષ દરમિયાન એના ધર્મપત્ની શિરીનબેન મહેતા ઘણા બધા સત્સંગીના કોન્ટેક્ટમાં આવેલા, એને પણ હૃદયથી હા પડી ગઈ હતી કે ભગવાન સ્વામિનારાયણ આટલા સારા ભગવાન, એના સંતો હરિભક્તો આટલા સારા આશ્રિત સમાજ, અને એની નિંદા કરવા માટે, આ કુથલી ટીકા ટિપ્પણી કરવા માટે મકરંદ મહેતા શા માટે પડ્યા છે. પતિ પત્ની બંનેના હૃદયમાંથી નાદ નીકળી ગયો, ભગવાન સ્વામિનારાયણ સાચા છે, ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે, એના સત્સંગી પણ સાચા છે. એકાદ વ્યક્તિ ભૂલ કરે એનાથી આખો સમાજ કે ક્યારે દોષિત નથી થતો. બંને જણા ગયા, હજી ઘણી બધી ચિંતાઓ હતી કે બેગ તો મળી પણ એમાં આપણો પાસપોર્ટ ને બધું સહી સલામત હશે કે નહીં હોય, પૈસા સહી સલામત હશે કે નહીં હોય. બેગ મળી, ખોલી, બધી જ વસ્તુ, પૈસા પણ એવા ને એવા કેસ હતા સલામત, પાસપોર્ટ પણ સલામત. હવે તો વિશ્વાસ બેસી ગયો કે ભગવાન સ્વામિનારાયણ એટલું જ બોલ્યા હતા, મહેતા મૂંઝાશો નહીં, કાલ સવારે તમારું કામ થઈ જશે. ભગવાને બીજું કશું કહ્યું નહોતું, ભગવાનના ટૂંકા શબ્દો બધા સાચા પડ્યા. મકરંદ મહેતાની પોતાની ભૂલ સમજાણી, પોતે જાહેરમાં એકરાર કર્યો, ખુલ્લેઆમ જાહેરમાં માફી માગી, લેખિતમાં માફી માગી, કોની? ડોક્ટર રશ્મિબેન વ્યાસની. અને આ ઘટના પ્રકાશિત કરવા માટે પોતે પરમિશન આપી. ડોક્ટર રશ્મિબેન વ્યાસે પણ આ ઘટના પ્રકાશિત કરી, અન્ય મેગેઝિનો સામયિકમાં પણ આ ઘટના પ્રકાશિત થઈ. હું કહેવા એ માગુ છું કે ભગવાન સ્વામિનારાયણનું પ્રગટપણું અને ભગવાનપણું આજે કળિયુગમાં બુદ્ધિજીવી અને કહેવાતા નાસ્તિકો પણ અનુભવી ચૂક્યા છે. આ મેથાણ ગામની ઘટના કેવી સરસ વાત સ્વામી લખે છે, જુઓ. પૂરજન દેખે કે આશ્ચર્ય પાયે, નિશ્ચય ભગવાન રહાયે, નિશ્ચય યહ ભગવાન રહાયે. આ નિશ્ચિત ભગવાન છે. હરિજન બિન નર બોલત એસે, હરિજન બિન નર બોલત એસે, જેસે સુનત દેખાયે તેસે. જે હરિજન નહોતા, હરિભક્ત નહોતા, સત્સંગી નહોતા, એવા લોકો વાતો કરવા લાગ્યા, નક્કી આ ભગવાન છે. આપણે જેવા સાંભળ્યા હતા એવા જ છે. અનંત પ્રતાપ, અનંત ઐશ્વર્યમાં દેખાય છે. કેટલી સત્ય ઘટનાઓ આજે અજયભાઈ, એવી એવી સત્ય ઘટનાઓ અત્યારે પ્રકાશિત થઈ રહી છે. મેં કથામાં એકવાર વાત કરી હતી ડોમિનિકન રિપબ્લિક સાન્ટા ડોમિંગોની. આજે 1000 લેટિન અમેરિકન પરિવારો, 1000 પરિવારો એ કેવી ભક્તિ કરે છે, કેવો સત્સંગ કરે છે. ત્યાં આજે મંદિર છે, એકાદશી પાળે છે, જેની 7 પેઢીમાં કોઈએ મીઠ છોડ્યું નહોતું, એવા લોકો આજે મીઠ નહીં, એકાદશીના દિવસે ઉપવાસ કરે છે, ચાંદ્રાયણ અને ધારણાપારણા કરે છે. બધાએ નામ ચેન્જ કરી નાખ્યા છે, બધાએ નામ ઘનશ્યામ ભગત, નીલકંઠ ભગત, આવા બધાના નામ ઇન્ડિયન નામ કરી નાખ્યા છે. હા,
એક ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું. એક બીજી એવી ઘટના હમણાંની છે. મણિલાલભાઈ સી પરીખ એક બહુ ખ્યાતનામ વ્યક્તિ, એકચ્યુઅલી ભગવાન સ્વામિનારાયણ વિશે અંગ્રેજીમાં સૌથી પ્રથમ પુસ્તક આખું કોઈ લખ્યું હોય તો એમ સી પરીખે. પુસ્તકનું નામ જ છે ભગવાન શ્રી સ્વામિનારાયણ. એમ સી પરીખનું આ પુસ્તક, એની ભૂમિકામાં પરીખે પોતે જ વાત લખી છે. શું વાત લખી છે ટૂંકમાં સાંભળીએ. મૂળ રાજકોટમાં એમનો જન્મ થયો. એમના દાદા ધર્મથી જૈન હતા, એમના પિતાએ વૈષ્ણવ ધર્મ સ્વીકાર્યો. મણિલાલભાઈ બહુ બુદ્ધિજીવી, જન્મથી જ અતિશય પ્રતિભાવંત હતા અને બુદ્ધિશાળી પ્રતિભાવંત હોવાને કારણે બંગાળના વિદ્વાન બ્રહ્મર્ષિ કેશવચંદ્ર સેન એની વિચારધારાથી અતિશય પ્રભાવિત થયા. કેશવચંદ્ર સેનને જ એમણે પોતાના ધર્મપિતા સ્વીકારી લીધા અને કેશવચંદ્ર સેન એ સમયમાં ઓપન માઇન્ડેડ હતા, ખુલ્લી વિચારધારાવાળા હતા. જે સાચું હોય એ જ સ્વીકારવું જોઈએ, એક એકને એક બે જેવી વાત, પરંપરા સાચી નહીં, આપણને અનુભવમાં સત્ય આવે તે. અને એ સમયમાં બંગાળમાં ક્રિશ્ચિયન મિશનરી વર્ક કરતી હોવાને કારણે એની ઉદારતા, એની માનવતા, એની દયા, એની કરુણા આમને સ્પર્શી ગઈ. કેશવચંદ્ર સેન ખ્રિસ્તી ધર્મના અનુયાયી બન્યા. પરિણામે એમ સી પરીખ એણે પણ ખ્રિસ્તી ધર્મની દીક્ષા લીધી, પોતે ચુસ્ત ક્રિશ્ચિયન બન્યા, ખ્રિસ્તી ધર્મના પ્રચારક બન્યા. કેવા જોરદાર, કેવા જબરા એ પ્રચારક હતા ઇતિહાસમાં તમે ઊંડા ઉતરો તો ખ્યાલ આવે. જબરજસ્ત ખ્રિસ્તી ધર્મનો એણે પ્રચાર કર્યો. ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કર્યો. ભારતની આઝાદીનો સમય હતો. એ સમયમાં મહાત્મા ગાંધી, જનરાયણ પ્રકાશ, બાબા સાહેબ ભીમરાવ આંબેડકર આ બધાને એમણે પોતાની પ્રતિભાથી પ્રભાવિત કર્યા. આવું વ્યક્તિત્વ હતું એમ સી પરીખ. એટલું જ નહીં, ઊંડા ઉતરતા 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 ખ્રિસ્તી ધર્મના ઘણા બધા એમને કડવા અનુભવો થયા. 500 પાનાનું ખ્રિસ્તી ધર્મ વિશે એમણે અંગ્રેજીમાં પુસ્તક લખ્યું છે, ખ્રિસ્તી ધર્મના કડવા અનુભવોનું. અને પોતાનો પિતાનો જે ધર્મ હતો એટલે કે ભારતીય ધર્મ, ભારતીય શાસ્ત્રો, ઉપનિષદો, વેદ એ તરફ ત્યારે વળ્યા આટલા વર્ષો પછી. કહેવાય છે ને, જે બિયારણ નાખ્યું હોય એ ક્યારેય મિથ્યા નથી થતું. માતા પિતાના આપેલા સંસ્કાર એ બાળકમાં ક્યારેક તો ઉગે જ છે. એટલા માટે આપણે ત્યાં સંસ્કારનો બહુ મોટો મહિમા છે, અતિશય મોટો મહિમા છે. માતા પિતાના આપેલા સંસ્કાર હતા એ જાગ્યા. પરિણામે એમ સી પરીખ પછી ધીરે ધીરે મૂળ ભારતીય ધર્મ તરફ ખેંચાયા. એમાં ભારતીય ધર્મના અલગ અલગ શાસ્ત્રો વાંચતા, જાણતા, સાંભળતા, વચનામૃત, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન સ્વામિનારાયણનું કાર્ય એના તરફ ખેંચાયા. એટલું નહીં, પોતાની આત્મકથામાં એમણે લખ્યું કે મારા ઉપર બે વ્યક્તિએ જબરો પ્રભાવ પાડ્યો છે. એના શબ્દો, મારા જીવન ઉપર બે વ્યક્તિએ જબરો પ્રભાવ પાડ્યો છે. એક કેશવચંદ્ર સેન અને બીજા ભગવાન શ્રી સ્વામિનારાયણ. અદ્ભુત મહારાજ વિશે એણે લખ્યું છે. શું લખ્યું છે એના પુસ્તકમાં થોડું વાંચીએ. ઈસવીસન 1932ની સાલમાં ઉત્તર હિન્દુસ્તાનથી ઘેરાવ્યા પછી મેં સ્વામિનારાયણ ભગવાનનું જીવનચિત્ર ચરિત્ર લખવાનું ચાલુ કર્યું. આ પુસ્તક લખવા માટે હું સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મારા મનમાં ખાતરી થતી ગઈ કે શ્રી સ્વામિનારાયણ એક અવતારી પુરુષ છે, પ્રગટ પરબ્રહ્મ છે. આ સંપ્રદાયનું કેટલુંક સાહિત્ય મેં અનેક વાર વાંચ્યું. હું એ જ્યારે વાંચું ત્યારે નવું લાગે. મને બધા સાહિત્યમાં એક પ્રકારનો રસ જણાયો, જેને મેં દિવ્યરસ એવું નામ આપ્યું. આવું ઉચ્ચ અને અદ્ભુત સાહિત્ય ગુજરાતમાં રચાયું અને તેના મૂળ તરીકે આવો એક અદ્ભુત સંપ્રદાય સ્થપાયો એ તો ગુજરાતનું અહોભાગ્ય કહેવાય. કોણ લખે છે વિચાર તો કરો. ગુજરાતનું અહોભાગ્ય કહેવાય. બીજી વઘેલા, જો ભગવાન સ્વામિનારાયણ ગુજરાતમાં ન આવ્યા હોત તો, એનો આર્ટિકલ વાંચવા જેવો છે. દરિયા કિનારેના ભારતના રાજ્યો આજથી 200-250 વર્ષ પહેલા ઇંગ્લેન્ડમાં પ્લાન થયેલો કે દરિયા તટને અડેલા ભારતીય રાજ્યોને કેવી રીતે ખ્રિસ્તી બનાવવા, જેમાં કેરલા વગેરે
એવી રીતે ગુજરાતનું પણ મોખરે નામ હતું. ગુજરાતને ક્રિશ્ચિયન બનાવવા માટે 250 વર્ષ પહેલાં બ્રિટનમાં ઇંગ્લેન્ડમાં પ્લાન થઈ ચૂકેલો. એ પ્લાન લઈને બિશપ હેબરને ઇન્ડિયા મોકલેલા, ગુજરાત સુધી પહોંચેલા પણ ખરા, પરંતુ બીજી વાઘેલા. ગુજરાતીના સારા સાહિત્યકારો ચિંતકો કહે છે, જો ભગવાન સ્વામિનારાયણ ગુજરાતમાં ન આવ્યા હોત તો આજનું ગુજરાત આખું જુદું ગુજરાત હોત. બે વાર મળ્યા, નડિયાદમાં અને ખેડામાં. અને મહારાજના સમકાલમાં એને પુસ્તક લંડન જઈને લખ્યું, ઇંગ્લેન્ડથી પ્રકાશિત થયું, એ પુસ્તકમાં ભગવાન સ્વામિનારાયણની પ્રતિભા વિશે એમણે જે લખ્યું છે ને એ પણ વાંચવા જેવું છે. આજે એ ઓરિજિનલ પુસ્તક, એનું ઓરિજિનલ કોટેશન ઓનલાઈન પણ મળે છે. સ્વામિનારાયણ મ્યુઝિયમ અમદાવાદના મહારાજશ્રી જે બનાવ્યું ત્યાં પણ એ ઓરિજિનલ પુસ્તક આજે મૂક્યું છે, એનું કોટેશન તમે વાંચી શકો છો. હજી એક બહુ સરસ ઘટના સાંભળો તો ખરા, બહુ સરસ એણે લખ્યું છે, અદ્ભુત લખ્યું છે. પોતાના પુસ્તક વિશે લખ્યું, ભગવાન સ્વામિનારાયણના અનુભવ વિશે લખ્યું. પોતે ખ્રિસ્તી ધર્મની દીક્ષા લઈ ચૂક્યા હતા, ખ્રિસ્તી ધર્મમાં બહુ મોટું કામ કરનારા હતા, એટલે પોતાનું કાર્ય લોકોને સાચી પ્રેરણા આપીએ ચાલુ રાખ્યું. પણ પછી શું કર્યું એ લખે છે પોતે. ખ્રિસ્તી ધર્મની મિશનરીમાં ઉપદેશ આપવા જાય અને વાત ભગવાન સ્વામિનારાયણની કરતા, સાંભળો એમના શબ્દોમાં પોતાની આત્મકથા પેજ નંબર 220 નંબર ઉપર એમણે લખ્યું, બેંગ્લોરમાં શ્રી સ્વામિનારાયણ વિશે મારા વ્યાખ્યાનો પહેલી વાર મેં આપ્યા, એ પણ ખ્રિસ્તી લોકો સામે. આ વ્યાખ્યાનો અંગ્રેજીમાં હતા. મારે અહીં ખુશીથી સ્વીકારવું જોઈએ, મારે અહીં ખુશીથી સ્વીકારવું જોઈએ કે મારા શ્રોતાજનો જેઓ ચુસ્ત ખ્રિસ્તી હતા, જેમાં કેટલા યુરોપિયન સ્ત્રી પુરુષો હતા, સારા ગ્રેજ્યુએટ હતા, તે બધા પ્રભાવિત થયા. મારા માટે નવાઈ અને આનંદની વાત હતી. ખ્રિસ્તીઓને પણ એમ થયું કે આ તો કોઈક અદ્ભુત વાત છે. એટલું જ નહીં, બંગાળમાં રામપુર ખાતે પાદરીઓની કોલેજમાં મણિભાઈ પરીખ ભગવાન સ્વામિનારાયણ વિશે પ્રવચન કરતા હતા. ખ્રિસ્તી સમાજમાં ખ્રિસ્તી લોકોની વચ્ચે ઉપદેશ કોનો, વિચારો તો ખરા. ઉપદેશ આપતા હતા, વ્યાખ્યાન પૂરું થયું, એક યુવાન ખ્રિસ્તી એમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે તમારા પ્રવચનો સાંભળું છું, મને ગઈકાલે ભગવાન સ્વામિનારાયણે દર્શન આપ્યા. એટલું જ નહીં, આ યુવાન એટલો બધો ભગવાન સ્વામિનારાયણના દિવ્ય વ્યક્તિત્વથી પ્રભાવિત થયો. અજાણી વ્યક્તિ હતી, સ્વામિનારાયણ શું છે જેની હાથ પેઢીમાં કોઈ સાંભળેલો પણ નહીં શબ્દ, એવો યુવાન 1 માર્ચ 1936ના દિવસે એણે અંગ્રેજીમાં પત્ર લખ્યો. કોને? મણિભાઈ પરીખને. ભગવાન સ્વામિનારાયણને દર્શન દીધા, આ દિવ્ય અનુભૂતિ થઈ એના વિશેનો એ પત્ર પણ આજે મોજૂદ છે, પત્ર પણ આજે મળે છે. એના થોડા કોટેશન વાંચું છું. ગઈકાલ રાત્રે મેં અનુભવ થયો તે તમને જણાવ્યા વગર હું રહી શકતો નથી. મધ્યરાત્રિ પછી અંગ્રેજીનો પત્ર હું ગુજરાતીમાં વાંચું છું, એના શબ્દો જોવા હોય, આઈ એમ કમ્પેલ્ડ ટુ નેરેટ વોટ હેપન લાસ્ટ નાઇટ. સમથિંગ આફ્ટર મિડ નાઇટ આઈ ફેલ્ટ આઈ વોઝ ડ્રીમિંગ એન્ડ સડનલી વોક અપ એન્ડ ધ એકચ્યુઅલ એક્સપિરિયન્સ વેર સો વન્ડરફુલ ધેટ ડે ક્રિએટેડ ઇન મી અ સોર્ટ ઓફ જોય એન્ડ આઈ વોઝ એકચ્યુઅલી ઇલેટેડ બાય જોય. આઈ ફેલ્ટ આઈ વોઝ ટ્રાન્સપોર્ટેડ ટુ સ્ટ્રેન્જ લેન્ડ વેર આઈ સો એન્ડ હર્ડ સમથિંગ વિચ વેર નોટ ક્વાઇટ ઇન્ટેલિજિબલ યટ આઈ વોઝ સો હેપી બિયોન્ડ મેજર. એના ગુજરાતીના શબ્દો થોડા જુઓ દાદા, કેવું સરસ આ માણસે લખ્યું. એક વિદેશી યુવાન ખાલી પ્રવચન સાંભળીને, સ્વામિનારાયણ મંત્ર સાંભળીને, સ્વામિનારાયણ ભગવાનનું ઐશ્વર્ય સાંભળીને મુમુક્ષુ હતો, એની મુમુક્ષુતા જાગી ગઈ. બિયારણ નાખેલું હશે કોઈક જન્મે, કાળાંતરે જાગી ગયું. કેવું જાગ્યું? મધ્યરાત્રિ પછી મને થયું કે હું સ્વપ્નસ્થ દશામાં છું. હું એકદમ જાગી ઉઠ્યો, મને ખરેખરો અનુભવ થયો. તે એવો અદ્ભુત અનુભવ હતો કે એથી મારા દિલમાં આનંદ પ્રવર્તી રહ્યો. હું ખૂબ હર્ષોન્નત બન્યો. મને એમ લાગ્યું હું કોઈ બીજા જગતમાં જઈ ચડ્યો છું. ત્યાં મેં એવું કંઈક દેવી જોયું, સાંભળ્યું કે હું સમજી શક્યો નહીં, તેમ છતાં મારા દિલમાં અનહદ આનંદ વર્તી રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય અનુભવ. હું કેટલાક આધ્યાત્મિક પ્રશ્નો વિચારી રહ્યો હતો, મને આ અનુભવથી ઘણો આનંદ થયો. મને એમ થયું
કે મને શ્રી સ્વામિનારાયણનું દર્શન થાય છે અને હું એમનો ઉપદેશ સાંભળું છું. આ પૂરા અનુભવનું વર્ણન હું કરી શકતો નથી. આખી રાત્રિ હું કોઈ બીજી સૃષ્ટિમાં જઈ ચડ્યો હતો એવો મને અનુભવ થયો. હું ત્યાં આખી રાત અમાપ આનંદ અનુભવી રહ્યો હતો અને ઈશ્વરના મેં ગુણગાન કર્યા લો. 1 માર્ચ 1936 રામપુર કોલેજની અંદર પણ આ પત્ર આજે સચવાયેલો પડ્યો છે. દાદા કોનું પ્રગટપણું વિચારો તમે. હમણાં શિકાગોમાં એક અમેરિકન માણસ, એને સ્વામિનારાયણ મંત્રનો અનુભવ થયો, એને બહુ સરસ વિડીયો બનાવીને મોકલ્યો છે. ભગવાન પ્રગટ છે. હરિજન બિન નર બોલત એસે. ભગવાન સત્સંગી નહોતા એ પણ કહેવા લાગ્યા, નક્કી ભગવાન છે. આમ કહેવા લાગ્યા, હવે જે તેમનો સત્સંગ ન સ્વીકારે તે તો ઘોર પાપી ગણાય. આમ વાતો કરતા કરતા શ્રીહરિનો અમાપ પ્રતાપ જોઈને ગામના માણસોએ સત્સંગ સ્વીકાર્યો, હરિભક્ત થયા, આશ્રિત બન્યા. આવી રીતે સહુને દર્શન આપતા શ્રીહરિ ગામની અધવચ્ચે આવી ગયા. ચારે બાજુના મુખ્ય રાજમાર્ગોની શોભા બધે એક સરખી કરેલી દેખાણી. શ્રીહરિ દર્શન આપવા માટે બધી બજારોમાં ફર્યા. આ રીતે આખા ગામની બજારોમાં બીજે ક્યાંય ફર્યા નથી, બધી બજારોમાં ફરીને શ્રીહરિ દરબાર પૂંજાજીના ભવને પધાર્યા. તેમણે પોતાનો દરબાર સારી રીતે શણગાર્યો હતો, કારણ કે પહેલેથી ખબર હતી શ્રીહરિ પધારવાના છે. ભાત ભાતના સોનેરી સ્તંભ જેમાં હતા એવા મહેલને સુંદર રીતે સજાવ્યો હતો. જે મહેલમાં 7 માળ હતા તેમાં હરખભેર શ્રીહરિને ઉતાર્યા, તેમાં હિંડોળા ખાટ લટકાવી દીધી. ત્યાં આવીને શ્રીહરિ પ્રસન્ન મનથી હિંડોળે બેઠા. સુંદર અને રંગબેરંગી બુટ્ટાદાર મખમલની ગાદી તકિયા મૂક્યા હતા, જેની શોભા અદ્ભુત હતી. તે ગાદી તકિયે શ્રીહરિ બિરાજમાન થયા. સંતોને માટે તો મંદિર અજોડ હતું, તેથી તેઓ સહુ મંદિરમાં ઉતર્યા. બધા દરબારોને તો ગામમાં રહેતા હરિભક્તોને ઘેર ઉતારા કર્યા. અજા પટેલ અને જીવા પટેલ વગેરે હરિભક્ત પટેલોને ઘેર અલગ અલગ દરબારોને ઉતાર્યા હતા. તે હરિભક્તો બહુ સેવા કરતા હતા. મોટીબાને જીજીબાના મહેલમાં ઉતાર્યા. હરિભક્તો ઘણા હેતવાળા હતા, તેના હેતને મુખથી પૂરી રીતે કહી શકાતું નથી. પાર્ષદોને વર્ણિયો સેવા કરતા હતા, તે બધા શ્રીહરિની પાસે ઉતર્યા. તે સિવાયના બીજા હરિભક્તો હતા, તે મેથાણના હરિભક્તોને ઘેર ગામમાં ઉતર્યા. ગોવિંદરામ નામે ઘણા સારા હરિભક્ત હતા, તેના કુટુંબી ભાઈઓ બીજા પણ હરિભક્ત વિપ્ર જે હતા તેમણે પહેલા ક્ષત્રિય દરબારો માટે રસોઈ કરાવી, તેમાં તે સૌને ગમે તેવા ભોજન વિપ્રો પાસે કરાવ્યા. ગોવિંદરામ વિપ્ર અને તેમના જેવા જ બીજા હરિભક્ત વિપ્રો હતા. વઢવાણના બહેચરજી અને દેવકૃષ્ણ તે બંને ભાઈઓ હતા. તે સિવાય વિપ્ર લાધારામ ઠાકર, આ લાધારામ ઠાકર એમણે શ્રીજી મહારાજની જન્મપત્રી બનાવી છે, જે અત્યારે બહુ પ્રસિદ્ધ છે. જન્મપત્રી એવી લખી છે, પાક્કા સત્સંગી હતા. મૂળ મેથાણના, પછીથી મેમકા રહેવા ગયેલા એવા દેવરામ વિપ્ર, હળવદના શિવરામ જાની અને નારાયણજીભાઈ વિપ્ર શ્રીહરિના દર્શન કરવા મેથાણ આવ્યા હતા. તે બધા વિપ્રો રસોઈ કરવામાં ઘણા કુશળ હતા. તે બધા વિપ્રોએ મળીને રસોઈ કરી, તેમાં મુખ્ય ગોવિંદરામ વિપ્ર હતા. બધા વિપ્રોની ચતુરતા હતી, તે બધી રસોઈ બનાવવામાં લાવ્યા હતા. તૈયાર થયેલી બધી રસોઈ શિવરામ ભટ્ટે દેખી પછી તેઓ બોલ્યા, તમે બધા ઘણા જ સારા હરિભક્તો છો, એક એકથી ચઢિયાતી વસ્તુઓ સરસ કરી છે. શ્રીહરિને માટે થાળ બનાવનારા મુકુંદાન વર્ણી, જયાનંદ વર્ણી એ બે બ્રહ્મચારી હતા, તેમણે આવીને તે તૈયારી કરેલી રસોઈ દેખી અને તેની ઘણી સરાહના કરી. મુકુંદ વર્ણીએ વિપ્રો સાથે વાત કરતા કહ્યું, મનની શુદ્ધતા હોય ને એ ભગવાન શ્રીહરિને ખૂબ ગમે છે. શું ભગવાનને ગમે છે? અને લગભગ આપણે શું વધારે વધારે ભૂલી જતા હોઈએ? બોલો, કપડાં ચોખ્ખા કરીએ, શરીર ચોખ્ખું કરીએ, પણ રસોઈ કરતા કરતા શેનું ધ્યાન રાખવું જોઈએ? મનની શુદ્ધતા હોય તે ભગવાન શ્રીને ખૂબ ગમે છે. તેઓ સહુના મનની ભાવનાને જુએ છે અને ભાવના વિનાનું તેમને ગમતું નથી. ભાવના હોય ને એવું ભોજન ભગવાનને ખૂબ ગમે છે. પવિત્ર તન જેટલું જરૂરી છે એટલું જ પવિત્ર મન જરૂરી છે. હજી બીજી થોડી આગળ વધારીને વાત કરું, તનને પવિત્ર કરવા બહુ મહેનત કરીએ ને તો પણ પવિત્ર 100% થવું અઘરું છે.
અમે આ સંતો સોળે બોળે કેટલા નિયમ પાળીએ છીએ જુઓ. હવે તમારે આવું પાળવું હોય તો અમેરિકા છોડી દેવું પડે, તમારે જોબ છોડી દેવી પડે, તમારે બધા અહીંયા જ આવી જવું પડે, ક્યાં? લોયાધામમાં જ. કારણ કે અમેરિકામાં ચોખ્ખું બધું છે પણ પવિત્ર એકેય વસ્તુ નથી. કેમ નથી? કઈ એક્ઝામ્પલ આપું, આ કાર્પેટ ઉપર કોઈ ચાલી જાય, ચાલી જાય એટલે અપવિત્ર માણસ ચાલી જાય ઘણા બધા, પછી આને ધોઈ શકાય ખરી? પોતું મારી શકાય ખરું? આમાં એઠું કંઈ પડે તો? હવે દેખાય ચોખ્ખું, લાગે રૂડું રૂપાળું, આમાં આંખને ગમે એવું, મનને ગમે એવું, પણ શાસ્ત્ર પ્રમાણે બોલો આના જેટલું કોઈ નહીં. ઘરે ઘરે ઠામે ઠામે બધી જગ્યાએ શું મળે જોવા? મનને ગમે એવું છે પણ આત્માને ગમે એવું નથી આ બધું. એટલે તનને પવિત્ર પૂર્ણ રીતે કરવું બધા માટે બહુ અઘરું હોય છે. હા, આપણે આપણી રીતે રાખવું જ જોઈએ. કેવી રીતે? તમે બહારથી આવો, સ્નાન કરી લીધું, તન પવિત્ર થયું, ચોખ્ખા કપડાં પહેર્યા, પૂજા કરવા લાયક બની ગયા, પણ મનને 100% પવિત્ર બનાવી શકાય છે. કેવી રીતે બનાવી શકાય છે? મનમાંથી ખરાબ વિચાર માત્ર કાઢી નાખીએ ને મન પવિત્ર થઈ ગયું. મનમાં મહારાજની મૂર્તિને પધરાવી દઈએ ને એટલે મન પવિત્ર થઈ ગયું. કેટલી સરસ બધી વાતો છે પણ ક્યાં જાજીવત કરવી? અને આમે આજે આ બધું કોઈ સારા લેખકે લખ્યું છે, બહુ સરસ, આ મનનો કોઈ ન પામે પાર, આ મનનો કોઈ ન પામે પાર, ક્યારેક તો કાળમીંડ પથ્થર તો ક્યારેક પાણીની ધાર, આ મનનો કોઈ ન પામે પાર. બોલો, તમે જોયું છે ને મન ક્યારેક કાળમીંડ પથ્થર જેવું મજબૂત બની જાય, તો કોઈક બાબતમાં પાણીની ધાર જેવું ઢીલું બની જાય, નથી હોતું એવું? ક્યારેક આપણું મન ભજન કરવામાં મક્કમ બની જાય તો ક્યારેક હાવ ઢીલું બની જાય. બોલો, તમે અનુભવો છો ને? કોઈ ગુજરાતીના સાહિત્યકારે લખ્યું છે, આખી દુનિયાની મોટા મોટી કચરા પેટી માણસના મનમાં છે. તમે નવો જન્મ લો ને તો શરીર તમને નવું મળે છે, પણ મન તમને કેવું મળે છે? જૂનું મળે છે. શાસ્ત્ર પ્રમાણે ગયા જન્મનું જ મન આવે છે પાછું. એટલે ગયા જન્મમાં જે કચરો ભેગો થયો આ જન્મે પાછો કેવો થાય? ડબલ થાય. આપણા મનમાં કરોડો જન્મનો કચરો ભેળો છે. એટલે તો મારે કહેવાય નહીં, એક હરિભગતે મને ઓપનલી વાત કરી, સ્વામી હું માળા હાથમાં લઉં ને એટલા ખરાબ, એટલા ગંદા વિચાર મારા મનમાં આવે છે ને, સ્વામી શું વાત કરું, સ્વામી હું કોઈને બોલી ન શકું, આટલા ગંદા વિચાર કેમ આવે છે? આ બધો કચરો કોનો છે? માણસના મનનો. આપણે સાંભળીએ છીએ, હમણાં જ પેલા ચર્ચની બહાર એક છોકરાએ 20-25 માણસને મારી નાખ્યા. કોને લીધે આ બધું થયું? આ બધું કરાવનાર કોણ છે? અંતે કોણ? આત્માને તો ખબર છે કોઈને મારી નાખવા એ પાપ છે, ખોટું છે, આવું ન કરાય, પણ એને આત્મા ઉપર કોણ હાવી થઈ ગયું? મન. હમણાં જ હોલોવીનના ઉત્સવ ઉપર અમેરિકામાં ખબર છે ને, અહીંયા પેલા આતંકવાદી કેટલાને કચડી નાખે, સાયકલ ચલાવતા હતા બિચારા, બોલો, નિર્દોષ માણસો હતા, મજા કરતા હતા, અને ટ્રક લઈને ચડાવી દીધી. કેવી ચડાવી દીધી વિચાર તો કરો. હમણાં પેલા લાસ વેગાસમાં ઉત્સવ થતો હતો, બોલો, અને લોકો જશ્ન મનાવતા હતા, તાથઈ તાથઈ ચાલતું હતું દાદા, હે, અને તપેલામાં ધાણી ફૂટે ને એમ માણસો ફૂટતા હતા. જોયું તું ને તમે? કોણ કરે છે આ બધું? કોણ કરે છે આ? મન આટલું શેતાન છે, આટલું શેતાન છે આ દુનિયામાં, શેતાનમાં શેતાન, ખરાબમાં ખરાબ હોય ને તો માણસનું મન છે. એટલે જેટલા સત્સંગી ભક્તો હોય ને, સારા સંતો ભક્તો હોય ને, એને સૌથી પહેલા બીજા કોઈને સુધારવા કરતા શરૂઆત ક્યાંથી કરવી? પોતાની જાતથી. આપ ભલા તો જગ ભલા. બહુ સાચી વાત છે દાદા. હા, મૂળજી બ્રહ્મચારી કોઈ દી ઉપદેશ આપ્યા નહીં, મુકુંદન વર્ણી આજે આપ્યો એમણે, બ્રાહ્મણોને વાત કરી કે ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે, મનની પવિત્રતા ભગવાન શરીરને ખૂબ ગમે છે. એટલે કહેવા માગે છે કે તમે આ રસોઈ કરી એમાં ખૂબ ભાવથી કરી છે,
તન અને મન પવિત્ર કરીને કરી છે એટલે તમારી રસોઈ ભગવાનને ગમશે. બધી રસોઈ તૈયાર થઈ ગઈ. વરણી ત્યાં આવીને જોયું, જેમ ઘટે તેમ તે રસોઈમાંથી ભોજનના થાળ ભર્યા. આવી બાબતમાં મુકુંદાન વરણી સમજે તેમાં બીજાને કંઈ ગમ પડે નહીં. જ્યારે મધ્યાહ્નનો સમય થયો ત્યારે વરણીએ જઈને શ્રીહરિને થાળ જમવા બોલાવ્યા. વરણીએ ઘણું સારું રેશમી પિત્તાંબર શ્રીહરિને આપ્યું, તે તેમણે પહેર્યું. બીજું જરીકામવાળું પિત્તાંબર લઈને ઓઢ્યું. દરબાર પૂંજાજીને ઘેર બધી રસોઈ બનાવી હતી, તેથી ચરણોમાં ચાખડી પહેરીને શ્રીહરિ ત્યાં આવ્યા. ભક્તોના પ્રાણ આધાર શ્રીહરિ એક સોનાના અનુપમ બાજોટ ઉપર આવીને બેઠા. પાણી લઈને કરચરણ ધોયા. વરણીએ રૂમાલથી લૂછીને તેને કોરા કર્યા. ભોજનોના પીરસેલા બધા થાળ લાવીને બાજોટ ઉપર મૂક્યા. જીજીબાઈએ ઘણી ચતુરાઈથી માખણના ફૂલવડા બનાવ્યા હતા. કેના ભાઈ? ઋષિ સ્વામી મેનુ શોધજો તમે, કે રેસીપી તપાસ કરજો. હે, માખણના ભજીયા, બોલો માખણના વડા રાજુભાઈ આવડે છે તમને? તપાસ કરજો જરાક. આપણે ક્યારેક રાજુભાઈ શોધી કાઢવાના ગમે ત્યાંથી. આજે આ કથા આવવાની એટલે જ રાજુભાઈ આવ્યા લાગે છે, મને લાગે. હા, તે થાળમાં ભરીને શિવરામ જાનીની સાથે મોકલ્યા. નિપુણતાથી સાકરના પેંડા બનાવ્યા હતા. બીજા પણ પકવાનના ઘણી જાતના કર્યા હતા. અનંત મેવા પણ તૈયાર કર્યા હતા. બધામાં સારી સાકર વાપરી હતી. બ્રાહ્મણો પણ જમી શકે તેવા શુદ્ધ સાકરના ફળ બનાવ્યા હતા. ઘણા જ ચાતુર્યથી કરેલું એ બધું સોનાના થાળમાં ભરીને શ્રીહરિ માટે મોકલ્યું. તે બધું વિપ્રો શ્રીહરિને પૂછીને લાવ્યા હતા. તે જમવામાં વિપ્રને કાંઈ બાધ ન હતો. સહુને પ્રેમ જણાવવા બનાવેલી તે ચીજોને શ્રીહરિ પ્રસન્નતાથી જમ્યા અને તેમાં અતિ નવલો સ્નેહ દેખાડ્યો. શ્રીહરિ ઘણા ઉલ્લાસથી જમતા હતા. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને દરબાર દાદા ખાચરને પોતાની પાસે બોલાવીને બેસાડ્યા. પવિત્ર વિપ્રોએ જેટલા ભોજન બનાવ્યા હતા તે બધાને શ્રીહરિએ જમવા લીધા. હરિભક્તોનો અપાર ભાવ દેખીને શ્રીહરિ પ્રેમથી જમતા છેલ્લે દૂધ ભાત અને સાકર લઈને શ્રીહરિ પ્રીતિ સાથે જમ્યા. આ રીતે જમીને શ્રીહરિ પોતાનો રાજીપો સૂચવતા હતા. જ્યારે શ્રીહરિ જમી રહ્યા ત્યારે તેમણે ત્રણ થાળ પીરસાવ્યા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને દાદા ખાચર એ ત્રણેને એક એક થાળ પોતાને હાથે આપ્યો. કેટલો મહારાજનો રાજીપો હશે! તે પછી અનંત ભુવનના નાથ એવા શ્રીહરિએ પોતાના હાથ ધોયા. હાથ અને મુખ ધોઈને પછી મુખવાસ લીધો. શ્રીહરિએ બીજા થાળ પ્રસન્ન મનથી બધા દરબારોને આપ્યા. જાત જાતના બધા નવા પકવાનોને દરબારોએ જોયા, તેના વખાણ કરવા લાગ્યા. આવા અને આટલા પકવાન અમે ક્યારેય જમ્યા નથી. તે પછી શ્રીહરિએ સર્વે સંતોને ઘણા હેતથી જમવા માટે બોલાવ્યા. તેમના પછી બધા પાર્ષદો અને રાજાઓ પણ જમવા માટે આવ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂરમાં મેથાણમાં શ્રીહરિ વિપ્રોએ કરેલી રસોઈ જમ્યા એ નામે વિસ્મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ.